નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. થોડા જ વરસાદમાં નવસારી વિજલપુર નગરપાલિકાના વિજલપુર વિસ્તારના પૂર્વ વિભાગમાં નરકાગાર થઈ જાય છે ત્યારે પાલિકાના ચૂંટાયેલા સભ્યો કે તંત્રના અધિકારીઓ આ બાબતે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. લોકપ્રતિનિધિ ચૂંટાયા બાદ પોતાના મતદારોને ભૂલી જતા હોવાની વાતોથી સૌ કોઈ વાકેફ છે. ત્યારે વિજલપુરના પૂર્વ વિસ્તારના નવદુર્ગાનગર કે જ્યાં 25 વર્ષના ઇતિહાસમાં માત્ર એક વખત રસ્તો બન્યો હતો અને તેને પણ પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ ખોદાવી નાખ્યો હતો, તેમજ આ બાબતને પણ 2 વર્ષ થવા છતાં અધિકારીઓ કે ચૂંટાયેલા નેતાઓ માટે જાણે આ વિસ્તાર તેમના હદમાં ન હોય તેવું વર્તન આ વિસ્તારના લોકો સાથે કરી રહ્યા છે, જેને લઈને આ વિસ્તાર નરકાગાર થઈ જવા પામ્યો છે. 25 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. કેટલી વાર અમે રજૂઆત કરી પણ કોઈ જોવા આવે ને કોઈ સાંભળવા આવે ને. આ ગટરનું પાણી પાછું પીવાના પાણીમાં આવે અને ગંદુ પાણી આવે, છોકરાઓ માંદા પડે, અમે માંદા પડી, પણ કોઈ સાંભળતું નથી ને કોઈ જોવા બી આવતું નથી. અને અતો રોડ તે બી અમારો તોડી નાખેલો અને આજે 2 વર્ષથી તો એટલી પ્રોબ્લેમ છે ને એટલી તકલીફ છે કે અમે આમ હેરાન હેરાન થઈ ગયેલા છીએ. વિજલપુરના અન્ય વિસ્તાર એવા સરદાર કોલોની, સહયોગ સોસાયટી, સિટી ગાર્ડન સોસાયટી જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન લોકોના ઘરો અને રસ્તાઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને તે અંગે લોકોએ બેરા તંત્રના કાને ઘણીવાર લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે પ્રજાના આ પ્રશ્નોનું જો નિરાકરણ નહીં કરવામાં આવે તો અધિકારીઓ અને નેતાઓ સામે આ વિસ્તારના લોકો આક્રમક મૂળમાં આવ્યા છે. મારું નામ મનીષ સોલંકી છે. હું અહીંયા કેટલા 20-25 વર્ષથી રહું છું, પરંતુ છેલ્લા 4 વર્ષથી અહીંયા તમે જોઈ રહ્યા છે આ પરિસ્થિતિ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે અમે ચીફ ઓફિસર નગરપાલિકામાં અને બધી જગ્યા પર ફરિયાદ કરી છે પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી. જો કોરોના કાળમાં તમે કહે કે રસ્તા નહીં બની શકતા હોય તો આપણું સ્થાનિક ઇલેક્શન થઈ શકતું હોય તો આ રસ્તો કેમ નહીં બની શકે, કહેવાનો મતલબ આ છે. બીજી વસ્તુ કે આપણે અહીંયા આ 4 વર્ષથી આ તકલીફ છે તો હવે અહીંયા કોઈ ભોગ અહીંયા કંઈ રસ્તામાં કંઈ એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર કોણ રહેશે? તંત્ર રહેશે, એ જવાબ તંત્ર પાસે અમને જોઈએ છે. નવસારી વિજલપુર નગરપાલિકામાં વિજલપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં વિજલપુરનો વિકાસ થાય તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ નવસારી વિજલપુરને જોડાણ થઈને 1 વર્ષ થવા આવ્યું તેમ છતાં વિજલપુરના વિસ્તારો નરકાગાર થયા હોય છતાં કોઈને કંઈ ફરક પડતો ન હોય તેવું લાગી રહ્યું છે. જો આ વિસ્તારોમાં પાલિકા ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં પાલિકાના કોઈ પણ વ્યક્તિનું ત્યાં જવું મુશ્કેલ બને તો નવાઈ નહીં. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.